આગળ વાત કરીએ તો ભાવનગરમાં ફટાકડાની દુકાનમાં ભીષણ આગ લાગી છે. મહુવા ફાયર ફાઈટરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવાયો હતો. મહુવા સ્ટેશન રોડ પાસે આવેલા ફટાકડાની દુકાનમાં આગ લાગી હતી, જો કે આગ લાગવાનું કારણ હજી સુધી અકબંધ છે. તો ફટાકડાની દુકાનમાં અચાનક જ આગ લાગી હતી. ફાયર ફાઈટરની ટીમ પણ હાલ ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે. ભાવનગર મહુવા સ્ટેશન રોડ પાસે આવેલી ફટાકડાની દુકાનમાં અચાનક જ આગ લાગી હતી. હાલ આગ પર કાબુ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. તો સાથે જ કહી શકાય કે આગ કયા કારણોસર લાગી તે કારણ હજી સુધી અકબંધ છે. મહુવા સ્ટેશન રોડ પર આવેલી ફટાકડાની દુકાનમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. આ અંગે વધુ વિગતે વાત કરવા જોડાયા છે સંવાદદાતા નીતિન સોની. નીતિન, જે પ્રમાણે કહી શકાય કે મહુવા સ્ટેશન રોડ પર ફટાકડાની દુકાન આવેલી છે, તેમાં આગ લાગી હતી, હાલ શું પરિસ્થિતિ છે? દીક્ષિતા, ભાવનગરના મહુવા ખાતે સ્ટેશન રોડ ઉપર એક ફટાકડાની દુકાન આવેલી છે, જે બારે માસ ફટાકડા વેચતા હોય છે. આ દુકાનમાં આજે સવારના સમયે આગ લાગી હતી અને આગ લાગવાના કારણે અંદાજે 3 લાખ થી પણ વધુ રકમના ફટાકડાઓ સળગી ઉઠ્યા હતા. મહુવા જે ફાયર બ્રિગેડ છે એમને જાણ કરવામાં આવી હતી અને મહુવા ફાયર બ્રિગેડે ઘટના સ્થળે જઈ અને આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી અને હાલ આગ સંપૂર્ણપણે કાબુમાં છે. નીતિન, આ સાથે એ પણ જણાવો કે જયારે આ ફટાકડાની દુકાનમાં આગ લાગી ત્યારે અંદર કારીગરો કામ કરતા હતા કે કેમ, અને તેમને કોઈ ઈજા પહોંચી છે કે કેમ? સવારનો સમય હતો એટલા માટે દુકાનો હજી ખુલ્લી નહોતી, પરંતુ જે આ દુકાન છે બંધ હાલતમાં હતી અને કોઈ ના કોઈ કારણોસર આગ લાગેલી છે. કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ જે પ્રકારે ફટાકડાનો જથ્થો હતો એ તમામ સળગી ઉઠ્યો છે. જી બિલકુલ નીતિન, સમગ્ર વિગત બદલ આભાર.